A'udhu billahi minash shaitanir rajim. Bismillahir rahmanir rahim. Wahala KhojaTV na jonara on ane mara pyara pyara satidara on. Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Ane aap sarve ne aajno divas badaone mubarak thai. Mahe Zilqaada no mahino che, azim ushan mahino che, apna Imam Ali Raza Imam Zamin o Samin ni mubarak badi viladati pesh karvanu sharaf, hu badaine hasil karuchu, temaj umid rakuchu ke tamo bada khair o afiyat ma haso, hu Mujtaba tamaru host, aap sarve ne Khoja TV na special program ma swagat karuchu, jethi karine amari darmiyan ma Alhaj Dr. Amir Lakha sahab pan maujood chhe. Farivar ame e opportunity maili chhe ane khare khar khushi hasil thai chhe ke farivar apre temni mulaqat no sharaf hasil thai ane te badle temnu Dr. Sahib no pan tahe dil thi aabar vyakt karva ma aave chhe. Temaj apre bhuli na jai Behen Mozama bhai no pan apre aabar vyakt kare chhe ke jethi kahine potanu kimti time aapi karine aa special program ma amara sathe jodai gaya. Mozama bhai to definitely pote pan professional teacher pan che etle emnu aajni program ma aavu tame em samji lyo ke aajna program ma ek char chand lagvani vaat che. Khudavand taala emne salamat rakhe temni khidmatone kabul farmave. To aajnu karyakram ek special karyakram che ke je આપણી માતૃભાષાને પ્રમોટ કરવાની વાત હોય છે કે આપણી માતૃભાષા ઉપર વિચાર પેશ કરવાની વાત છે આપણી માતૃભાષા જે આપણી માતૃભાષા ગુજરાતી ભાષા છે કે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ ભાષા છે અને આપણે જરૂર આપણા વક્તના મરા જે છે આયતુલ્લાહ અલ-ઉઝમા સૈયદ અલી સિસ્તાની ખુદા તેમને લાંબો આયુષ્ય આપે ઈ ખાસ કરીને બરામર કહી રહ્યા છે કે તમે વિદેશમાં પણ હાલ્યા જાઓ તમે તમારી માતૃભાષાને કોઈ દિવસ મુકતા નહીં તો આ ખાસ સ્પેશિયલ પ્રોગ્રામ છે કે જે આપણી માતૃભાષા એટલે ગુજરાતી એનું પ્રોગ્રામ શરૂ કરવામાં આવે છે તો સૌથી પહેલા હું બધા આપણા ગેસ્ટને વેલકમ કહું છું ખુશામદીદ કહું છું એનાથી પહેલા પ્રોગ્રામ શરૂ કરવા પહેલા અમુક કાંઈ અનાઉન્સમેન્ટ તમારી ખિદમતમાં હું જરૂર પેશ કરીશ ઇન્શાલ્લાહ ને સ્ટાર્ટિંગમાં આપણે એ જરૂર કહેશું કે આ પ્રોગ્રામ આપણે કોશિશ કરશું ઇન્શાલ્લાહ કે 25 કે 30 મિનિટ જ્યારે આ થઈ જશે ત્યારે આપણે એક નાનકડું પોઝ રાખશું બ્રેક લેશું પછી ફરીવાર આપણે પ્રોગ્રામને કન્ટિન્યુ કરશું અને તેમજ એવી જ રીતે કે જે ને કાંઈ સવાલ પૂછવો હોય આપણે અત્યારે સવાલ પૂછવાનું આ સેશન્સ આપણે નથી રાખ્યા પણ ડેફિનેટલી કોઈને અગર સવાલ પૂછવો હોય કે એની મનમાં કાંઈ આઈડિયાઝ હોય તો ઇન્શાલ્લાહ વેબસાઇટ છે યા પછી લિંક છે એ તમને જરૂર દેવામાં આવશે તમે તમારા વિચાર પેશ કરશો અને તેમજ કે જે ફક્ત ફ્રેન્ચી ભાષા સમજે છે ગુજરાતી થોડી થોડી સમજે છે તો તે લોકો માટે પણ એક ફેસિલિટી આપવામાં આવે છે તે લોકો માટે પણ એક સહુલત આપવામાં આવે છે અને એ સહુલત તમને ખબર છે શું છે ડેફિનેટલી તમે સમજી ગયા હશો કે આ સહુલત શું છે એ સહુલત એ છે કે જ્યારે આપણે ગુજરાતી ભાષામાં ડિસ્કશન કરશું ઇન્શાલ્લાહ તો એની શોર્ટ સમરી જે છે ફ્રેન્ચી ભાષામાં પણ કરવામાં આવશે એટલે તમે નિરાશ બિલકુલ ન થાજો એટલે તમે જરૂર એ પ્રોગ્રામમાં લાભદાયક અને ફાયદો મેળવવાનું છે તો ચલો આપણે આ પ્રોગ્રામને શરૂ કરીએ અને સૌથી પહેલા તો હું ડોક્ટર સાહેબને અસલામ અલૈકુમ વરહમતુલ્લાહ વબરકાતો કહેવાનું શરફ હાસિલ કરું છું અલૈકુમ સલામ વરહમતુલ્લાહ વબરકાતો અને તેમજ હું આપણા બીજા હોસ્ટ છે બહેન મોઝમાબાઈને અસલામ અલૈકુમ વરહમતુલ્લાહ વબરકાતો કહેવાનું હાસિલ છે ઇન્શાઅલ્લાહ વઅલૈકુમ સલામ વરહમતુલ્લાહ વબરકાતો થેન્ક યુ વેરી મચ તમે હાજર થયા છો ને આજનું કાર્યક્રમ આપણે શરૂ કરીએ છીએ વધારે ઇન્ટ્રોડક્શન પેશ કરવા વગર હું પહેલો સવાલ આપણી બહેન મોઝમાબાઈને હું સવાલ કરીશ મોઝમાબાઈ અગર તમારી ઇજાજત હોય તો હું તમને સવાલ પૂછા કરી શકું છું કે તમે જોવો છો કે આ ગુજરાતી ભાષા કે જે બહુ મહત્વ ભાષા છે ને એની બારામાં જે છે ઘણી બધી ચર્ચા આપણે કરવા છે તો તમે શું લાગે છે કે તમારી વિચારમાં જે ગુજરાતી ભાષાનો જે મહત્વ છે એ શા માટે એ પ્રોગ્રામને એ કાર્યક્રમને જે છે યોજવામાં આવ્યો છે તો
تماری وچار پر ہاں تو جزاک اللہ تمہارو آر سوال اکدم اوٹن سے سو تھی پہلا جمع پر گیدا کے جیلو کا گجراتی نتی سمجھتا જેલો કા માટે આપણે સમય આપશું અને આપણે કોશિશ કરશું કે આ પ્રોગ્રામ ભલે આપણે ગુજરાતીમાં આપણે બોલીએ છીએ પણ આપણે કોશિશ કરશું કે થોડાક આપણે શબ્દો આપણે ઇંગ્લિશમાં આપણે ફ્રેન્ચમાં આપણે એડ કરશું અને આપણે એવી ગુજરાતી વાપરશું કે આપણને આશા છે કે બધા સમજી શકશે. તો જે તમે સવાલ કર્યા કે આ શા માટે આપણે આ પ્રોગ્રામને શરૂ કરીએ છીએ, તો આપણે જોઈએ છે કે આજકાલ દુનિયાના ખૂણે ખૂણે માણસોને એકદમ જ જગશ છે, એકદમ જ શોખ છે કે જે લોકોની આ માત્ર જબાન ગુજરાતી છે એને આગળ લઈ જાય અને એને પાછું લઈ આવે. કેમ કે આપણે જોયા કે આજકાલ જે માવતર છે એ લોકો ગુજરાતી બોલે છે અને ઘણા ઓછું બોલે છે હવે, અને આજકાલના બચ્ચાઓ બહુ ઓછા છે જે ગુજરાતીને લખે છે અને બોલે છે. અને સૌથી વધારે આપણામાં પ્રોબ્લેમ એ છે કે આપણે પ્રેક્ટિસ બહુ નથી કરતા. અને આપણે જોઈએ છે કે દાખલા તરીકે આપણા બચ્ચાઓ બારગામ જાય છે, યુરોપ કન્ટ્રીઝમાં જાય છે, એ લોકો કેનેડા યુએસએ જાય છે, તો એ લોકોની ગુજરાતી જબાનને જરાક મૂકી દે છે, જરાક નિગ્લેક્ટ કરે છે અને એ લોકો ઇંગ્લિશ અથવા એ લોકો ફ્રેન્ચ કે જે પણ જબાન છે એ લોકોની દેશની તો એ લોકો વધારે બોલવાનું શરૂ કરે છે. તો આપણે જોયા કે ઘણા એવા લોકો છે કે જેને હવે ખબર પડે છે, હવે લોકોને અવેરનેસ આવી છે કે આ આપણી જબાન છે એને આપણે ખોઈ નાખ્યા છે, તો એ લોકોને ખબર છે કે હવે આપણે પાછા આ જબાન ઉપર આવીએ અને એને આગળ લઈ જાય. અને સાથે સાથ જે પણ એના સાથે કલ્ચર છે, રીત રિવાજ છે, જે પણ સંસ્કાર છે એની સાથે એને પણ આગળ લઈ આવવાનું લોકોને શોખ છે. તો એટલે આપણે આ કોર્સિસને આપણે શરૂ કરીએ છીએ અને આ કામ બધું આપણે તો તૈયાર માળ ઉપર બેસી ગયા છે, પણ આ કામ બધું ડોક્ટર અમીર લખા જે છે ઈ અને એના ટીમ વાળા કેટલા વર્ષો પહેલા આના ઉપર વિચાર કરે છે કે આપણે કેવી રીતના આપણી જબાનને આપણે આગળ લઈ આવી શકે અને કેવી રીતના આપણે કરી શકે કે આપણી જબાનને આપણે કાયમ રાખે. તો ઈ કેટલા વર્ષનું કામ બાદ હવે અલ્હમ્દુલિલ્લાહ આપણે હવે આપણે આ સ્ટાર્ટિંગ પોઈન્ટમાં છે, કેમ કે બિગિનિંગ ઓફ જુલાઈના આપણા કોર્સિસ ચાલુ થાય છે. તો આપણો મકસદ એ છે કે આ દર્શથી આ કોર્સિસથી માણસો લોકોના કુટુંબ વાળા સાથે એ લોકોનું જે સંબંધ છે એ વધારે મજબૂત થશે. કેમ કે જ્યારે બચ્ચાઓ નાના નાની સાથે, દાદા દાદી સાથે, માવતર સાથે મીઠી મીઠી ગુજરાતી બોલશે તો એમાં પણ બહુ જ લાભ છે આ કુટુંબ માટે. અને આપણે જોઈ છે કે જેમ હમણાં હું તમને કીધી કે આપણે હવે આસ્તે આસ્તે ગુજરાતી ઓછું બોલીએ છીએ, એટલે આપણને ખબર છે કે મેક્સિમમ હવે આપણે ગુજરાતી બોલતા આપણે શરૂ કરી નાખીએ. અને આના માટે આ કોર્સિસને શરૂ કરવા માટે આપણા પાસે આ ટીમ અમુક ટીચર્સ અમુક શિક્ષકને ચૂંડ્યા છે, જે શિક્ષકને માદરી બોલી છે જબાન છે ગુજરાતી અને એ લોકોને એકદમ જ શોખ છે ભણાવવાનો અને એ લોકોની જબાનને આગળ લઈ જવાનો અને એ લોકોમાં પેડાગોજી એ લોકો ઓલરેડી ઘણા લોકો ટ્રાન્સલેટર્સ છે, ટીચર્સ છે, એ લોકો ક્યુરિક્યુલમ ડેવલપમેન્ટમાં છે અને એ એક ઠેકાણે આ શિક્ષક હશે અને બીજી ઠેકાણે આપણા પાસે એક આપ હશે જે એકદમ મશહૂર છે અને એ છે યુટોપ. અને એ આપમાં ઘણા બધા સીમ્સ છે અને એમાં બોલ, એમાં સેન્ટન્સીસ અને એમાં જાતે જાતની રમત છે, જાતે જાતની એક્સરસાઇઝીસ છે.
આપને ચોલવા પહેલા આપણે થોડાક મોટા માણસ થોડાક આડર્સ ને બતાવ્યા આપણે થોડાક બચ્ચા બતાવ્યા અને થોડાક આપણે એડોલેસન્સ ટીનેજર્સ ને બતાવ્યા અને બધા એમ આપણને કીધા કે આ આપ એકદમ જ સરસ છે અને એ લોકોને બહુ મજા આવી આપણે એ લોકોને ટેસ્ટ માટે લીધા હતા કે એ લોકો થોડુંક રમે થોડુંક એમાં કરે અને આ લોકો આપણને ફીડબેક આપે તો આપણને આ આપમાં પણ એકદમ સારા ફીડબેક મળ્યા તો આપણે કેમ કરશું કે એક ઠેકાણે આ દર્શ હશે ટીચર સાથે અને બીજી ઠેકાણે એ લોકોને આ આપ જે છે એ લોકોને દેવામાં આવશે જેથી કરીને એ લોકો આગળ વધી શકે હવે આ આપમાં એકદમ જ ખૂબી છે કે જ્યારે એક બોલ હોય જ્યારે એક શબ્દ હોય તો એની સાથે સાથે એક ચિત્ર એક ઇમેજ એની સાથે દોડવામાં આવે છે એની સાથે લિંક કરવામાં આવે છે અને આને કહેવાય છે ડ્યુઅલ કોડિંગ એટલે કે આપણું મગજ જે છે એમાં આપણા પાસે બે ભાગ છે એક જમણો ભાગ છે લેફ્ટ સાઈડ છે એ જમણો ભાગ જે છે એ જે આપણે બોલે છે સોરી જે ડાબો ભાગ છે એ જે આપણે બોલે છે જે પણ શબ્દ આપણે આપણી જે જબાન જે છે લેંગ્વેજ જે છે એ ડાબો ભાગ એને કંટ્રોલ કરે છે એના ઉપર કાબુ રાખે છે અને પછી જમણો ભાગ જે છે એ જે આપણે જોઈ છે જે વિઝ્યુઅલ છે જે પણ ચિત્ર આપણને દેખાય છે એના ઉપર એનો કંટ્રોલ છે એનો કાબુ છે તો જ્યારે આપણે આ બે સાથે કરીએ છીએ કે એક બોલ હોય એના સાથે સાથે એક ચિત્ર હોય તો આપણે શું કરે છે કે આ બે ભાગને સાથે કામ કરાવે છે અને એનું રિઝલ્ટ છે એની ખૂબી એ છે કે જે લોકોને શીખવું હોય એ જલ્દીથી શીખી લે કેમ કે આ બે ભાગને આપણે મોબિલાઇઝ કરીએ છીએ આપણે બે ભાગને કામ કરાવે છે તો એમાં આ જાતે જાતના જે ગેમ્સ છે અને આમાં બીજી ખૂબી એ છે કે ફક્ત આપણે સાંભળવાનું આપણે વાંચવાનું એ જ નહીં પણ આપણે બોલવાનું પણ એમાં સગવડ છે એટલે કે આ ટેકનોલોજી છે જે વોઇસ આપણે વોઇસ રેકોગ્નિશન ટેકનોલોજી છે તો એમાં આપણે આપણા ફોનમાં કે આપણા ટેબલેટમાં કે આપણા કોમ્પ્યુટરમાં આપણે બોલી શકીએ એટલે જે પણ સ્ટુડન્ટ્સ હશે જે પણ જે લોકો આ શીખશે એ લોકોના સેન્ટેન્સીસ બોલ એ લોકો રેકોર્ડ કરી શકશે અને એમાં જેમ એ લોકો આ કરશે અને જેમ એ લોકો રિપીટ કરશે એમ એમ એ લોકો જાણવા મળશે અને શીખવા મળશે તો આ પણ એનો બહુ જ ફાયદો છે કેમ કે જેટલી બધી રમત છે આ આપમાં એમાં બે રમત બોલવાનું છે એમાં અને આ આપથી આપણે જોઈ છે કે એમાં શીખવાનું એકદમ જ મજા આવી જાય એકદમ જ મોટિવેશન આવે અને જ્યારે તમે એક તમે એમાં રમત શરૂ કરો ને તો તમને એમ થાય કે જી તમે બીજી કરો ત્રીજી કરો અને તમને એમાં બહુ જ મજા આવી જાય અને તમને એમ ના લાગે કે આ બહુ આપણને આ બોજ લાગે છે એકદમ આપણને આ નોઈંગ છે એકદમ આપણને મહેનત પડે છે શીખવું પણ તમે રમતા રમતા તમે શીખી જાઓ અને તો આ જે આપ જે છે યુટોક આપ એ આપણે એક એક સ્ટુડન્ટને આપણે એનો કોડ આપશું ને એ લોકો 6 મહિના સુધી એ લોકોને ફ્રી એનો એક્સેસ મળશે એ લોકો આ આપ ઉપર કામ કરી શકશે તો આ આમાં એ ખૂબી પણ છે અને અને પછી શું છે કે આ જો જે લોકોને આ કોર્સમાં આવવું હોય જે લોકોને આ દર્શ લેવા હોય ગુજરાતી એ લોકોને શીખવું હોય તો આપણું જે કોર્સ છે એ 3 મહિનાનું છે અને ફક્ત £50માં આપણે એ હાસિલ કરી શકીએ છીએ અને આપણું વેબસાઇટ છે gtpcourse.com gtpcourse.com
અને જો જેમ તમે કીધા શેખ સાહેબ કે જે લોકોને કાંઈ પૂછવું હોય કાંઈ એ લોકોના વિચાર પેશ કરવા હોય તો એ લોકો આપણને કોન્ટેક્ટ કરી શકે છે એ લોકો ઇંગ્લિશમાં કે ફ્રેન્ચમાં એ લોકો આપણને લખી શકે છે અને આપણું ઇમેલ છે info@gtpcourse.com info@gtpcourse.com તો બસ હું તમને એક ચિત્ર આપી કોર્સના પર અને હવે આપણે આગળ વધશું તો વધારે લોકોને ખબર પડશે કે મકસદ શું છે અને આપણે કેમ આ કરશું. Awesome. Thank you very much, Behen Mozama bhai. તમે જે ટીચિંગ ટેકનિક્સ તમે દેખાડ્યા કે કેવી રીતે તમે ટીચિંગ ટેકનિક્સ આપ જે પ્રોગ્રામ છે ડોક્ટર સાહેબે અને એની ટીમ જે છે એ કાર્યક્રમને યોજ્યા છે બહુ સરસ છે. અને જેવી રીતે આપણે ખબર છે કે એક હોય છે પેટલ્સ કેટલ્સ ડેટલ્સ હોય છે પછી પીજીસીઈ તરફ જે છે કે જે પ્રોફેશનલ હોય છે એ લોકોને ઈ ટીચિંગ ટેકનિક્સ આપણે ખબર છે કે જે ઈ ચીજની અંદર મહારતા રાખે છે. તો બહેન મોહમ્મદ ભાઈ આ બધી વાતને મધ્ય નજર રાખતા આપણે ખબર છે કે હર પ્રોગ્રામ જે છે અલગ અલગ હોય છે જુદા જુદા તરીકા હોય છે તો જે આ કાર્યક્રમ છે શું એની અંદર મુખ્તલિફ છે શું એની અંદર ડિફરન્સ છે આયા બીજા ગુજરાતી પ્રોગ્રામથી અલગ છે ડિફરન્સ છે એમાં અગર આપણે કમ્પેરિઝન કરવું હોય તો તમે કેવી રીતે એને પેશ કરશો પ્લીઝ. હા એટલે જેવી રીતે આપણે કીધા કે આપણે ત્રણ મહિનામાં આપણે બેસિક ગુજરાતી શીખી શકીએ છે તો એમાં શું છે કે ઘણી વખત તમે કહો છો ને લાંબા લાંબા કોર્સિસ હોય તો આપણને પછી કટારો આવે ને આપણે ક્યારે પૂરું થશે. હવે ત્રણ મહિનાનું જયારે ઓબ્જેક્ટિવ હોય ને તો માણસોને વધારે શોખ અને એ લોકોને એમ થાય કે ત્રણ મહિનામાં કેટલું આવરી જશે અને પછી જેમ હું તમને કીધી ને કે આ બે વસ્તુ સાથો સાથ હશે. એક ઠેકાણે ટીચર્સ હશે જે લોકો એક ખાસ કરિક્યુલમ તૈયાર કરી રહ્યા છે આપણા જે પણ સ્ટુડન્ટ એ લોકો માટે અને બીજી ઠેકાણે આ આપ હશે અને એ આપમાં આપણે શું કરશું કે જે જે યુનિટ્સ હશે જે જે દર્શમાં શીખવાડવામાં આવશે એની સાથે સાથે આપણે આપના પણ થોડાક પ્રોગ્રામ્સ એની સાથે આપણે જોડશું જેથી કરીને આપણે જ્યારે એક કોર્સ કરશું તો સાથે સાથે આપણે લોકોને કહેશું કે આપણે આજે નંબર્સ જોયા આજે આપણે ફ્રૂટ જોયા તો આપણે આ આ તમે એના એના પ્રમાણે તમે આ આ તમે શીખ્યાવજો આપમાંથી. અને બીજું શું છે કે જેને જેમ શોખ હશે એવી રીતના એ લોકો આગળ વધી શકશે આ આપમાં કેમ કે આપમાં બહુ ઘણું બધું છે અને આપણે બેસિક કોર્સમાં બધું આપણે કવર પણ નહીં કરી શકીએ પણ જેને આગળ વધવું હશે તો એ લોકોને એ લોકો રજીસ્ટ્રેશન કરશે ને તો એ લોકોને એક કોડ મળી જશે તો એ લોકો હમણાંથી શરૂ કરી શકે છે શીખવાનું. અને જ્યારે ત્રણ મહિનાનો કોર્સ પતી જશે પછી પણ એ લોકો હજી પ્રેક્ટિસ કરી શકશે એ લોકો હજી આગળ જઈ શકશે. અને એમાં શું છે કે ઘણી વખત એ લોકોના કુટુંબ વાળા સાથે પણ એ લોકો મજા કરતા કરતા ફન રીતે એ લોકો શીખી શકશે. તો આ આપણને બહુ જ ગમ્યું કે બે ચીજ સાથે છે એક જાતનું બેલેન્સ છે. અને આપણે જોઈએ છીએ કે આજકાલના બચ્ચાઓ હવે જે ન્યૂ ટેકનોલોજીસ છે એ લોકોને વધારે ગમે છે. હવે જે આપણા ઓલા ઓર્ડિનરી જે દર્શ હતા ને જે કોર્સિસ હતા ને એ હવે નથી ફાવતું તો આપણે મેક્સિમમ કોશિશ કરીએ છીએ કે આપણા દર્શમાં પણ આપણે વેરાયટી ઓફ રિસોર્સિસ આપણે વાપરશું અને આપ પણ એ લોકોને બહુ જ કામ આવશે. પરફેક્ટ પરફેક્ટ માશાલા એક્ઝેક્ટલી કારણ કે એક્ઝેક્ટલી આ છે ને કે આપણે જે છે વિઝ્યુઅલ પણ હોય છે અને આપણું જે ઇમેજીસ હોય છે એ તરીકેથી આપણે વધારે આપણા પ્રોગ્રામ્સને આપણે યોજવી શકીએ છીએ. ફન્ટાસ્ટિક બહુ સરસ ઓલું છે. આપણે જોઈએ ને કે
આપણે કહીએ કે 25-28 મિનિટ કેવી રીતે પસાર થઈ ગઈ ને બહુ ફાઇન રીતે તમે એક્સપ્લેન કર્યા. તો જેવી રીતે હું શરૂ કીધો કે આપણે જરાક અડધી કલાક કે 20-25 મિનિટનું અગાઉલું થઈ જશે, તો આપણે જરાક મતલબ અહીંયા ઊભા રહી જશું, પછી આપણે બીજા સેશનમાં રહીશું. તો શું કે ઇઝીલી એડિટ કરવામાં બી આવે અને સરખી રીતે જે પણ આપણી ઓડિયન્સ છે એ લોકોને પણ આસાની થશે. તો હવે ડોક્ટર સાહેબનો સવાલ આવે છે. ડોક્ટર સાહેબ, અગર તમારી ઇજાજત હોય, પણ ડોક્ટર સાહેબને સવાલ કરવા પહેલા આપણે એક નાનકડું પોઝ રાખશું ઇન્શાઅલ્લાહ તઆલા. ડોક્ટર સાહેબનો એ સ્પેશિયલ સવાલ એ છે કે ડોક્ટર સાહેબ, એનો જવાબ તમે ઇન્શાઅલ્લાહ તઆલા એક નાનકડો બ્રેક પછી આપજો ઇન્શાઅલ્લાહ, તો આપણે એટલીસ્ટ ઓડિયન્સને ખબર પડે કે આપણે આ કયો સવાલ છે. ડોક્ટર સાહેબ, જેવી રીતે આપણે જોઈએ છીએ કે લેંગ્વેજીસની મહત્વ હોય છે, લેંગ્વેજીસની સિગ્નિફિકન્સ હોય છે, એની ઇમ્પોર્ટન્સ હોય છે, તમે એવું શું લાગ્યું કે આ ગુજરાતી ભાષાની તમારી નજરમાં આજની 21st સેન્ચુરીની અંદર, 21મી સદીની અંદર એની સિગ્નિફિકન્સ, એની શું તમે જણાવશો ઇન્શાલ્લાહ. તો ડોક્ટર સાહેબ, એ તમે જવાબ તમે ઝહેની તૌર ઉપર તમે પ્રિપેર રાખજો ઇન્શાલ્લાહ તઆલા. વી વિલ બેક રાઇટ આફ્ટર ધ શોર્ટ બ્રેક ઇન્શાલ્લાહ. થેન્ક યુ વેરી મચ ડોક્ટર સાહેબ.